નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મોર્નિંગ 100 અને હું છું પંકજ. સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. પીએમ મોદી 16 જુલાઈએ ગાંધીનગર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ. ગાંધીનગર વારાણસી વીકલી ટ્રેન તેમજ ગાંધીનગર વરેઠા ટ્રેનને લીલી ઝંડી પણ આપશે. પીએમ સુરેન્દ્રનગર પીપાવાવ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. પીએમ 16 જુલાઈએ સાંજે 4 થી 4:30 વચ્ચે વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. રાજ્યમાં આવી શકે છે વસ્તી નિયંત્રણ કાયદો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. અન્ય રાજ્યના નિર્ણયનો અભ્યાસ બાદ સરકાર કરશે વિચારણા. નીતિન પટેલે જણાવ્યું કે સમય પડે અન્ય રાજ્યના નિર્ણયનો અભ્યાસ કરીશું. અભ્યાસ બાદ વસ્તી નિયંત્રણ મુદ્દે કાર્યવાહી કરીશું. રાજ્ય સરકાર વસ્તી નિયંત્રણ માટે પહેલેથી જ સક્રિય. દરેક સમાજમાંથી ઉઠી રહેલી સીએમની માંગ મુદ્દે નીતિન પટેલનું નિવેદન. કહ્યું, દરેક જ્ઞાતિ સમાજની વ્યક્તિ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે. દરેક સમાજને વધુ હોદ્દા મળે એવી ઈચ્છા હોય. વસ્તી નિયંત્રણ કાયદા પર નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું, ગૃહમાં મુદ્દો આવશે તો ચોક્કસ અભ્યાસ કરી આગળ વધીશું. ગાંધીનગરમાં ભાજપના નવનિયુક્ત સેલ સંયોજકોની બેઠક યોજાઈ. બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત. આગામી ચૂંટણીલક્ષી આયોજનો અને કાર્યક્રમો અંગે આપ્યું માર્ગદર્શન. અમદાવાદના નિકોલમાં એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની આગેવાનોને ટકોર. કહ્યું, માત્ર કાર્યક્રમોમાં હાજરી આપવાથી કંઈ નહીં થાય. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો. પાટીલે કહ્યું, દરેક કાર્યકર્તા પોતાના જન્મદિવસે 10 લોકોના વીમા ઉતારે. સાથે જ ભાજપે જાહેર કરેલા વોટ્સએપ નંબરથી જરૂરિયાતમંદોને બેંક લોનથી લઈને સરકારની યોજનાઓની વિગત પહોંચાડે. પાટીલે ઉમેર્યું, ભાજપના કાર્યકર્તાઓએ લોકોનું જીવન બદલવાનું કામ કરવું જોઈએ. ભાજપનો એક એક કાર્યકર્તા એક એક સંસ્થા બરાબર હોવાનું જણાવ્યું. અમદાવાદમાં આરટીઈના એડમિશન માટેના ફોર્મ રિજેક્ટ થતા વાલીઓની ડીઈઓ કચેરીએ બહાર લાઈન. ફોર્મની ચકાસણીમાં ભૂલો સામે આવતા ડીઈઓ કચેરી દ્વારા 5,560 અરજીઓ કરાઈ છે રિજેક્ટ. પ્રથમ યાદી જાહેર થવાને ગણતરીના કલાકો અગાઉ આરટીઈના ફોર્મ રિજેક્ટ થતા વાલીઓ ચિંતામાં. ડીઈઓએ કહ્યું, ભાડા કરારના ડોક્યુમેન્ટમાં મોટાભાગના વાલીઓની અરજીમાં આવી છે ક્ષતિ. વડોદરામાં ડીઈઓ કચેરી ખાતે વાલીઓનો હોબાળો. આરટીઈના પ્રવેશ ફોર્મ રિજેક્ટ થતા વાલીઓએ હોબાળો કર્યો. વાલીઓના હોબાળાને લઈને પોલીસ ડીઈઓ કચેરી પહોંચી હતી. વાલીઓએ ઓનલાઈન એપ્લિકેશન 15 જુલાઈ સુધી ખુલ્લી મૂકવાની માંગ કરી. માંગણી સ્વીકારવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી. રિપીટરને માસ પ્રમોશન આપવાની અરજી હાઈકોર્ટે ફગાવી. રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની હતી માંગ. રિપીટર એક્સટર્નલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી જ પડશે. વિદ્યાર્થીઓ માટે કરાયેલી માંગણીને હાઈકોર્ટે નામંજૂર કરી. હાઈકોર્ટે કહ્યું, શિક્ષણનું સ્તર નીચું લાવવાનું નથી. રિપીટર્સની રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે તુલના ન કરો. રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. એએમસીએ સીલ મારેલી સ્કૂલ ખોલવા કરી છે માંગ. બીયુ પરમિશન વગરની સ્કૂલોને કરાઈ હતી સીલ. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના વોર્ડ નંબર 13ના ખોડિયારનગરમાંથી હટાવ્યા દબાણો. 80 જેટલા મકાનો પર ફેરવ્યું બુલડોઝર. અગાઉ નોટિસ ફટકારી હોવા છતાં મકાન ખાલી ન કરતા કાર્યવાહી. મુંદ્રા અદાણી પોર્ટ પર ટ્રેનના ડબ્બાના લિફ્ટ ઓપરેશન દરમિયાન દોરી તૂટી જતા ડબ્બો નીચે પટકાયો. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ. પોર્ટ તંત્ર દ્વારા અકસ્માતના કારણ અંગે તપાસ શરૂ. બીટીપીના છોટુ વસાવાએ આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી બનવું જોઈએ તેવી કરી હતી માંગ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ છોટુ વસાવાની વાતને સમર્થન આપ્યું. મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આદિવાસી સીએમ બને પણ આદિવાસી સમાજનું કામ ન કરે તો તે કોઈ મહત્વનું નથી. વસાવાએ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી રહેલા અમરસિંહ ચૌધરીએ કરેલી કામગીરીને વખાણી. નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે સમિતિની રચના કરી તપાસ ઝડપથી થાય તેવી માંગ કરી. વસાવાએ રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ થાય તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો. સાથે જ તપાસનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં મોકલવા કરી માંગ.
आगामी दिवसों में कांग्रेस विविध मुद्दाओं साथ करते विरोध कार्यक्रम यूथ कांग्रेस बेरोजगारी अंगे एनएसयूआई फी वधारा और प्रवेश अंगे तेमज महिला कांग्रेस मोघवारी ने लईने करते विरोध कार्यक्रम कांग्रेस भूतपूर्व प्रदेश प्रमुख भरतसिंह सोलंकीए वकील मार्फत पत्नी रेशमा पटेल ने पाठवी जाहिर नोटिस नोटिस में रेशमा साथ कोईपण प्रकार की नाणकीय लेवड़देवड़ के अन्य संबंधों न राखवा जणाव्युं भरतसिंह दावो रेशमा पटेल मनस्वी रीते करे छे वर्तन रेशमा पटेल थी मने नुकसान थवानो डर रेशमा पटेल साथे मारा नामनो उपयोग करवो नहीं वलसाड़ना धारासभ्य भरत पटेल माछीमार नी बहारे आव्या दरिया में जता माछीमारोनुं तात्कालिक अने झड़पथी रसीकरण थाय ते अंगे धारासभ्य भरत पटेले नायब मुख्यमंत्री समक्ष करी मांग गढ़ा गोपीनाथ मंदिर ना फोटा वायरल सवारे मंदिर ना द्वार न खुल्या नो दावो मंदिर ना माणसों बारी तोड़ी गर्भगृह में प्रवेश्या घटना थी हरिभक्तों में भारे तर्क वितर्क गोपीनाथ मंदिर में सवारे 5:30 कलाके थती मंगला आरती कलाक मोड़ी थी सोमवारे अषाढ़ी बीजे सवारे घटना बनी होवानो दावो वायरल फोटा की न्यूज 18 पुष्टि करतु नहीं अमरेली में धारासभ्य अमरीश डेरे वधु एक वक्त भीड़ एकत्र करी वावाझोड़ा में थयेला नुकसान नो रीसर्वे करवानी मांग साथे जाफराबाद मामलतदार कचेरी नो घेराव कर्यो जाफराबाद तालुकाना लोको साथे धारासभ्य अमरीश डेरे परमिशन विना रेली योजी रेली में अनेक लोग मास्क वगर एकत्र थया त्रीजी लहर ने नेताओं आमंत्रण आपता होय तेवा दृश्य सामे आव्या अमदावाद में रिपीटर्स विद्यार्थियों ने मास प्रमोशन आपवा अंगे एनएसयूआई नो डीईओ कचेरी होबाड़ो आ होबाड़ा ने लईने डीईओ कचेरी बहार गोठवायो पोलीस बंदोबस्त भरूच में दूध और पेट्रोल ना भाव वधारा ने लईने कांग्रेस द्वारा विरोध प्रदर्शन थयुं महिला कांग्रेसे रोड रोकीने चूला पर चा बनावीने अनोखो विरोध दर्शाव्यो हवे एक महत्वपूर्ण खबर